નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન માં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. આજે આપણે ચર્ચા કરીશું સોગઠાથી મળશે મહાસત્તા. વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ બંને રાજકીય પાર્ટીઓમાં ચહલપહલ શરૂ થઈ ગઈ છે. એક તરફ ભાજપે ચૂંટણી ઢંઢેરા માટે કમર કસી લીધી છે તો બીજી તરફ કોંગ્રેસે પણ એલાન કરી દીધું છે કે તે આગામી વિધાનસભાની ચૂંટણીમાં 57 ધારાસભ્યોને રિપીટ કરશે. જોકે છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસમાં શંકરસિંહ બાપુને લઈને ચાલતું સસ્પેન્શન હજુ પણ યથાવત છે. આ સસ્પેન્શન વચ્ચે બાપુના ભાજપમાં જોડાવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. તેવામાં આજે બાપુએ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા સાથે પણ મુલાકાત કરી હતી અને વધુ ચર્ચાને વેગ આપ્યો છે. ત્યારે બાપુએ કાંધલ જાડેજા સાથે કરેલી મુલાકાતથી સવાલ એ ઉઠે છે કે શું બાપુ એનસીપીમાં પણ જવાની તૈયારી કરી રહ્યા છે કે શું, કેમ કે જો બાપુ સીધા જ ભાજપમાં જોડાય તો ભાજપે બાપુને આગળ કરવા પડે તે વાત નક્કી છે, અને જો ભાજપ બાપુને આગળ કરે તો ભાજપમાં જ કાર્યકરો નારાજ થઈ શકે તેવું પણ બની શકે. ત્યારે સમગ્ર વ્યૂહરચનાને જોતા સવાલ એ ઉઠે છે કે હવે બાપુ ત્રીજા મોરચા તરફ તો નથી વળી રહ્યા ને. ત્યારે આ તમામ બાબતો ઉપર આપણે ચર્ચા કરીશું મહામંથનમાં. મારી સાથે સોગઠાથી મળશે સત્તા. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસના 57 ધારાસભ્યોને રિપીટ કરવામાં આવશે. આ જાહેરાત કરી છે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ભારતસિંહ સોલંકીએ. ભારતસિંહ સોલંકી બે દિવસ માટે દિલ્હીની મુલાકાત ગયા હતા, જેમાં હાઈકમાન્ડ સાથે ગુજરાત વિધાનસભાના ચૂંટણી અંગે ચર્ચા વિચારણા થઈ હોવાનું ભારતસિંહ સોલંકીએ જણાવ્યું છે. સોલંકીએ વધુમાં કહ્યું છે કે અશોક ગેહલોત 9 જૂને અમદાવાદ આવવાના છે અને ટૂંક સમયમાં જ પ્રદેશની ચૂંટણી સમિતિની જાહેરાત પણ કરવામાં આવશે. બે તૃતીયાંશ બહુમતી મેળવવી હોય તો આ 57 ધારાસભ્યો છે એ તો ચૂંટાશે જ, ફરીથી રિપીટ થઈને ચૂંટાવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ બીજા 65 જેટલા ધારાસભ્યો ચૂંટાય તો બે તૃતીયાંશ બહુમતી મળે, અને એ માટેની વ્યૂહરચનાની ગોઠવણીના ભાગરૂપ મળવાનું થયું હતું. 9મીએ યુથ કોંગ્રેસનો કાર્યક્રમ છે અને યુથ કોંગ્રેસના કાર્યક્રમમાં જૂના યુથ કોંગ્રેસના હોદ્દેદારો આગેવાનો ભેગા મળીને એક મિલન સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત કરતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. કાંધલ અને બાપુની મુલાકાતનો મતલબ શું છે? કોંગ્રેસથી નારાજ બાપુને કાંધલે શું અર્જુનભાઈનો મેસેજ આપ્યો છે કે શું તમામ બાબતે કાંધલ સાથે મુલાકાત કરી બાપુ શું કોંગ્રેસને મેસેજ આપવા માંગે છે? નારાજ બાપુ કાંધલને મળીને કોંગ્રેસ પર પ્રેશર ઊભું કરવા માંગે છે? એનસીપી નેતાઓને શું કાંધલ કોઈ મેસેજ આપવા મોકલ્યો છે? અગાઉ શંકરસિંહ અને શરદ પવાર વચ્ચે કંઈ મુલાકાત થઈ હતી. પવાર અને બાપુ દિલ્હીમાં પણ મળ્યા હતા. બાપુ ત્રીજા મોરચા તરફ ખસી રહ્યા છે કે શું? આ તમામ બાબત પણ ચર્ચા ઉપજાવે એવી ચોક્કસ કહી શકાય. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મેનિફેસ્ટો અંગે ભાજપ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. બુધવારે અમદાવાદમાં જનતાના સૂચનો લેવામાં આવશે. પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ તેમજ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા પણ એમાં ઉપસ્થિત રહેશે. રાજ્યભરમાં મેનિફેસ્ટો કમિટીના સભ્યો દ્વારા મુલાકાત લેવામાં આવશે. તો દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા મહામંથનમાં કરવાના છીએ સોગઠાથી મળશે સત્તા. જે રીતે કોંગ્રેસે ભલે મોડા મોડા પણ આમ ડિસેમ્બરથી જાહેરાત વાત કરવાની હતી કે ભાઈ તમામ ઉમેદવારોને ડિસેમ્બરમાં જાહેરાત કરી દેવામાં આવશે, પરંતુ જૂનમાં પણ જે રીતે 57 ધારાસભ્યોને રિપીટ કરવાનો જે જાહેરાત કરી છે એનાથી ઘણો ફાયદો કોંગ્રેસને થાય એવી શક્યતા સેવાઈ રહી છે. ભાજપ પણ આની તૈયારીના ભાગરૂપે મેનિફેસ્ટો માટે આવતીકાલથી તૈયારી કરી રહી છે. આ તમામ બાબતો ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ. આપણી સાથે 3 મહાનુભાવો જોડાયા છે. હિમાંશુ પટેલ છે, કોંગ્રેસના નેતા છે. હર્ષદભાઈ ગોસ્વામી, નેતા ભાજપ, અને સુધીર રાવલ, કન્સલ્ટિંગ એડિટર તરીકે આપણે સાથે જોડાયા છે. પહેલા હું હિમાંશુભાઈ આપની પાસે આવવા માંગીશ કે જે રીતે કોંગ્રેસે આમ તો ડિસેમ્બર 2016માં મોટાભાગે ઉમેદવારો જાહેર કરી દેવાની વાત કરતી હતી કોંગ્રેસ, કારણ કે
ઉમેદવારોને સમય મળે, પરંતુ જે રીતે કોંગ્રેસમાં આંતરિક ડખો ઉભો થયો એમાં લાગે છે કે કોંગ્રેસને એ સમય જ નહીં મળ્યો, વિચારવાનો પણ સમય નહીં મળ્યો કે આમાંથી આવી રીતે જાહેર કરી શકાય. પરંતુ જ્યારે ડખાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે આજે ભરતસિંહ સોલંકી બે દિવસથી દિલ્હીમાં હતા, દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે મિટિંગ કરવી અને ત્યારબાદ 57 ધારાસભ્યોનું એલાન કરવું અને એ પણ એરપોર્ટ ઉપર જ, આ ખરેખર કોંગ્રેસ ખૂબ પ્રેશરમાં હોય એવી સ્થિતિ લાગી રહી છે. આપ લોકશાહીનો એક મજબૂત સ્તંભ છો, આપ કહી શકો છો બધું બધું, પણ કોંગ્રેસે જે સ્પષ્ટતા અગાઉ કરી હતી કે અમે ઉમેદવારો વહેલા ડિક્લેર કરીશું, એક વર્ષ પહેલા પણ કરીએ અને 6 મહિના પણ પહેલા પણ કરીએ, એ જોતા આપ જોઈ શકો છો કે ચોક્કસ મીડિયામાં ક્યાંક તમે હોય, જરૂરિયાત બી હોય ને તમે કહો બી ખરા, તમારે પાર્ટીઓને ઢંઢેડવાની પણ તમારી જ ફરજ છે, પણ સાથે સાથે તમે જુઓ 57 ઉમેદવારો નવસર્જન ગુજરાતના પ્રણેતા ભરતસિંહ સોલંકીજીએ એરપોર્ટ ઉપર જે બી વાત દિલ્હીથી થઈને આવ્યા, મીડિયાના મિત્ર એમને જ્યાં બી મળ્યા અને ક્યાંય પણ મળે, તો કોંગ્રેસના નેતાઓ મીડિયા જોડે હંમેશા એક આદર અને સન્માનનો ભાવ હોય છે, એમને એરપોર્ટ ઉપર પણ એ જ વાત હોય કે ઘરે પણ એ જ વાત હોય ને કોંગ્રેસ ઓફિસે પણ એ જ વાત, પણ જે વાત બની હતી એ સ્પષ્ટ વાત માન્ય ભરતસિંહભાઈએ રિપોર્ટરે જ્યાં પૂછ્યું ત્યાં એમને જવાબ આપ્યો. મીડિયા કેમનું ગયું જાણ છે કે એ બે નંબરની વાત છે, પણ શરૂઆત નવસર્જન ગુજરાતની જે 57 બેઠકો જે બીજેપીના મનની એક મુરાદ હતી કે અમે કંઈક ડખો કરીશું, તોડી જશું, અમે સિટિંગ ધારાસભ્યોને ટેન્શનમાં રાખીશું, ઓકે તમને નહીં ટિકિટ મળે તમે રહી જશો, સાંભળો બરાબર, હજી હું છેલ્લી બે ચૂંટણીઓમાં કહું, આજે પણ એમને તો જોલી ફેલાઈ જ છે બીજેપીના, જીતુ વાઘાણી હોય કે વિજય રૂપાણી હોય કે કોંગ્રેસના મિત્રો અમે આવકારીએ જ છીએ, કોંગ્રેસના ભૂતકાળમાં જયેલા મિત્રોના અનુભવો આખું ગુજરાત જોઈ રહ્યું છે એમની શું પરિસ્થિતિ છે. અરે બીજેપીના જે નો રિપીટની વાત કરી અને દર વખતે નવા નવા સિનિયર આગેવાનોને સાઈડમાં કરી જુનિયરોને જે પ્રોત્સાહન આપી અને એમના 2 કે 5 નેતાઓની એક પ્રાઇવેટ લિમિટેડ કંપની જેવું બીજેપી થઈ ગયું છે અને નવા નવા શોધી લાવવાના અને જય હિન્દ આંગળી ઊંચી કરાવવાની અને એમનું જ ધાર્યું થાય, એ વાત કોંગ્રેસમાં નથી. કોંગ્રેસમાં આંતરિક જબરજસ્ત લોકશાહી છે સાહેબ, આંતરિક લોકશાહી દેખાય રહી, એ પાયા ઉપર જ છીએ, બિલકુલ પાયા ઉપર છો અને એટલા માટે 57 ઉમેદવારો એરપોર્ટ થી જાહેર કરવાની ફરજ પડી છે. તમે કઈ સારી વસ્તુ છે એ આની અસદભાઈ, મુદ્દો એ છે કે જે રીતે કોંગ્રેસે ઉમેદવારો જાહેર કર્યા અને આ વખતે કોંગ્રેસ સ્ટ્રેટેજી પૂર્વક આગળ વધી રહી છે એવું માની પણ શકાય, કારણ કે જે રીતે કોંગ્રેસની છેલ્લા સ્થિતિ મેં એ તમામ રિપોર્ટિંગ મેં જાતે કરેલા છે કે મેન્ડેટ આપેલા હોય અને 3:30 વાગે સુધીમાં ફોર્મ ભરવાનું હોય અને 2 વાગે કોંગ્રેસનું મેન્ડેટ બીજા ઉમેદવારને મળે, પરંતુ જે રીતે 57 ઉમેદવારોને રિપીટ થિયરી આપી દીધી છે ત્યારે ભાજપ કેટલા સમય સુધીમાં ઉમેદવારો જાહેર કરી દેવી શક્યતા સેવાઈ રહી છે. જો કોંગ્રેસના પ્રમુખે એમના 57 ઉમેદવારની યાદી જાહેર કરી અથવા એવું કીધું કે અમે સિટિંગ એમએલએને બધાને રિપીટ કરશું, પાર્ટી તરીકે અમને કોઈ વાંધો ન હોઈ શકે, એ એમની પાર્ટી છે ને એમનો વિષય છે, પણ જે રીતે મારા મિત્ર હિમાંશુભાઈએ કીધું કે અમારે ત્યાં આંતરિક લોકશાહી પ્રબળ છે, આપણે બધા આખું રાજ્ય અત્યારે જાણે છે કયા કારણે આ જાહેરાત કરવી પડી છે. કોંગ્રેસનો આંતરિક જે મતભેદો છે અત્યારે ખૂબ ચરમસીમાએ છે, આના કારણે આ 57 એમએલએની રિપીટ અમે બધાને ફરીથી ટિકિટ આપશું આવી જાહેરાત કરવી પડી છે. પરંતુ મારું એક પ્રશ્ન તમારી જે મનની મુરાદ હતી એ અધૂરી, ના 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 એવું કઈ નથી, અમારી કોઈ મનની મુરાદ નથી હોતી, અમે તો બિલકુલ 8 થી 10 ધારાસભ્યોને મનની મુરાદ એવી, અમે તો ચૂંટણી માટે હમેશા જનતા પાર્ટી તમારા ચૂંટણી વખતે બનેલી, અમે તો તાત્કાલિક ચૂંટણી માટે હંમેશા તૈયાર હોઈએ છીએ. અરે તમે શું હિમાંશુભાઈ અમારા ઘરની વાત કરો, નહીં નહીં અમે અમારી લોકશાહી પ્રમાણે મેં કીધું ને તમારી તમારી જે વ્યવસ્થા છે એના પ્રમાણે તમે ટિકિટ ડિક્લેર કરી અમને વાંધો ન હોય એના માટે. હિમાંશુભાઈ તમે શું ગુજરાતની દશા કરી, હિમાંશુભાઈ શું પરિસ્થિતિ કરી, માન્ય શંકરજી વાઘેલા કેશુભાઈ ના
ઝઘડા કોને કરાયા? હિમાંશુભાઈ પરિવર્તન પાર્ટી કોને બનાવી? હિમાંશુભાઈ આપણે જનતા પાર્ટી કોને બનાવી? આપણે 2017 માં છીએ અત્યારે. તમે માત્ર હિન્દુ મુસ્લિમ ના લોક લાભ 2017 ની વાત સુધી જે રીતે હિમાંશુભાઈ આપણે 2017 ની વાત કરીએ અને આજે જે રીતે કોંગ્રેસ ના પ્રમુખે 27 માં કરે, જે રીતે કોંગ્રેસ ના પ્રમુખે 57 ધારાસભ્યો ને રિપીટ કરવાની વાત કરી છે. એક મારી એટલી વિનંતી હતી એમને કે આ 57 ધારાસભ્યો જે તે સીટ ઉપર લડશે કે એમને સીટ બદલવાની સત્તા મળે એ કોંગ્રેસ ને આટલી કોંગ્રેસે સ્પષ્ટતા કરવાની આવશ્યકતા છે આગામી સમયમાં. પણ કરી જાહેરાત કરી દીધી છે રાષ્ટ્રીય પ્રમુખે સુધીર દેવડાઈ દઉં કે વિજય રૂપાણીને આવનારી આગામી ચૂંટણીમાં સીએમ તરીકે લડાઈશું અને અમારા સીએમ નો ઉમેદવાર વિજય રૂપાણી હશે. અમે ક્યાંય બોલ્યા નથી, એ અમિતભાઈ અને વિજય રૂપાણી ની વાત છે. તમારી અમારી પાર્ટી ની વાત હોય છે, સીએમ બનાવો કે ફરી આનંદીબેન ને બનાવો કે કોઈ સુધીરભાઈ સવાલ એ મામલો છે. જે રીતે વિજય રૂપાણી ધારાસભ્યો લિસ્ટ લઈને ભાજપ બેઠી હતી, જે જે ધારાસભ્યો એવા હતા કે જે ચૂંટાઈ શકે એમાંથી 10-12 ધારાસભ્યો નું લિસ્ટ લઈને ભાજપ બેઠું હતું. પરંતુ આજે જે રીતે ડિક્લેર કરી દીધું એક ઝાટકે કોંગ્રેસે, અને એના કારણે જે પ્રવાહ જવાનું હતું એ રોકાઈ જશે એવી લાગી રહ્યું છે. કિશોરભાઈ એક વસ્તુ છે કે ભલે લેટર ઇઝ બેટર ધેન, પણ કોંગ્રેસે એક વ્યૂહાત્મક દ્રષ્ટિએ આજે એક સારો નિર્ણય લીધો કહેવાય, જે ભાજપને ન ગમે એવો નિર્ણય કહેવાય. પણ મારે એવું કેવું છે કે એ કોઈ એવી ગેરંટી નથી કે હવે 20 જેની ચર્ચા છે કે નહીં જ જાય એવી કોઈ આ ગેરંટી આ મને સમજતો. બીજું 57 ધારાસભ્યો છે એટલે 57 બેઠક આવી ગઈ એવી કોઈ ગેરંટી નથી. એટલે એક દબાણ હતું અને એમાં એમણે ઉકેલ રૂપે જે નિર્ણય લીધો યોગ્ય છે. પણ એટલે હવે એ પ્રશ્ન એવો સોલ્વ નથી થઈ જતો કે હવે 57 બેઠકો આપણી સુરક્ષિત થઈ ગઈ અને આ લોકો નહીં જાય. હજી પણ એવી શક્યતા ઊભી જ રહે રાજકીય સમીકરણની દૃષ્ટિએ જોતા, કારણ કે વાવટો કઈ બાજુ છે અને આમ તો હજી 5 મહિના છે. ભાજપ પણ એવું અતિ આત્મવિશ્વાસમાં રહેવાની કોઈ જરૂર નથી. 150 એક હવા બનાવવાનો મેલ છે, જે રીતે ભરતસિંહ 2/3 કહે છે એવી રીતના પહેલા લોકો 150 કહે છે. હકીકતમાં ભાજપની અંદર નારાજ હોય એવું ગ્રાસરૂટ લેવલ પર બી ખૂબ બાબતો છે કે જો ઇફેક્ટિવલી કોંગ્રેસ બહાર લાવી શકે તો ટફ ફાઈટ છે. પણ એવી જ રીતે કોંગ્રેસે દાખલા તરીકે આ કરીને હવે એક મોટો મીર મારી દીધો છે અને હવે એ એકતા થઈ ગઈ છે એવું બી નથી. એવું પણ નથી આ માટે, કારણ કે ઘણો સમય બાકી છે ને, હજી ઘણી હજી બંને પાર્ટીઓ આ એક યોગ્ય નિર્ણય રણનીતિઓ ઘડવી પડશે છે એવું તો કહી બિલકુલ. અને મેનિફેસ્ટો પર પણ આપણે આવીએ છીએ દર્શક મિત્રો, પરંતુ નાનકડા વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી મહામંથનમાં આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ સોગઠાથી મળશે છતાં તમે મહાનુભાવ આપણી સાથે છે. જે રીતે વાત છે હર્ષદભાઈ કે આવતીકાલથી ભાજપ છે એ મેનિફેસ્ટો માટે તૈયારી કરી રહી છે, પરંતુ ગયા મેનિફેસ્ટોની જો વાત કરીએ તો 50 લાખ મકાન જે આપવાનો વાયદો નરેન્દ્ર મોદીએ કરેલો, અત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારે પ્રધાનમંત્રી છે, એ મોટાભાગે હવામાં છે. જે રીતે એવા કેટલાય વાયદાઓ છે, તો એવું નથી લાગતું કે જે મેનિફેસ્ટો છે એ માત્ર ને માત્ર ભાજપ એક પુસ્તકમાં અથવા તો બુકમાં છપાવવા માટે કરી રહ્યું હોય? એવું નહીં હતું. મેનિફેસ્ટો એટલે સંકલ્પપત્ર, અમે એને સંકલ્પપત્ર કહેતા. સંકલ્પપત્ર બધા એવું જ કહે છે. 5 વર્ષ દરમિયાન શું કામ કરવું લોકો માટે, એનો આ વખતે જે પ્રયત્ન અમે કરી રહ્યા છીએ અત્યારે લોકો પાસેથી, કે સંકલ્પપત્રમાં શું હોવું જોઈએ, ભારતીય જનતા પાર્ટીના સંકલ્પપત્રની અંદર લોકોની શું અપેક્ષા છે, કે પાર્ટી કેવી રીતે ગુજરાતના લોકોની સેવાની અંદર કેવી પોલિસી બનાવે, કેવા પ્રોગ્રામ્સ લઈને આગામી દિવસોની અંદર આવે. સમજી ગયા, એ તો સમજાયું. પણ હું એમ કહું છું કે ગયા 2012 પણ એવા ઘણા પ્રોગ્રામો આપણે સંકલ્પપત્રમને નામે લોકોને દેખાડ્યા. ના ના, ઘણા બધા પ્રશ્નો, ઘણા બધા પ્રોગ્રામ્સ, ઘણી બધી નીતિ એ શું કેલું એમ આખા ગુજરાતની અંદર. પહેલામ પહેલું તો પીવાના પાણીનો પ્રશ્ન જે હતો હિમાંશુભાઈ, પીવાના પાણી ખાલી ઈશુદાનભાઈ પૂછ્યું 50 લાખ મકાનોનું, એનું શું? ખાલી એક જ વાક્ય. એ પણ કામ ચાલુ જ છે ને સુધીરભાઈ, એટલે હવે 6 મહિના રહ્યા, અત્યારની પરિસ્થિતિ શું કહેવાય એમ. એ પણ કામ ચાલુ છે. જે રીતે મકાન, એક ભારતીય જનતા પક્ષના નેતા તરીકે તમારી પાસે કંઈક અંદાજ હોય તો કેટલા 70% થી આજે તમને અંદાજ, આજે હું તમને એક્ઝેક્ટ આંકડો તો ના આપી શકું, રફલી ગુજરાતની અંદર અત્યારે લગભગ દરેક 18,000 ગામડાઓ અને શહેરોની અંદર આપણે જે રીતે જોઈએ છે અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનના માધ્યમથી પણ જે અફોર્ડેબલ હાઉસિંગની સ્કીમો માની લઈએ, માની લઈએ ખૂબ મોટા પ્રમાણમાં 50 લાખમાંથી કેટલા થયા હશે? 50 લાખની હવે એક્ઝેક્ટ તો આંકડો અત્યારે સુધીરભાઈ હું તમને ના આપી શકું. હિમાંશુભાઈ કેવા માંગે છે? 50 લાખ મકાનો એ બીજેપીનું મોટું જુઠ્ઠાણું હતું. કોંગ્રેસનું ઘરના ઘરની યોજના થી ગભરાઈ જયેલી બીજેપી, ઘરના ઘર નથી બોલતો,
સોનિયા ગાંધીએ જે ઘરનું ઓપનિંગ કર્યું એક જ ઘર તમારું રહ્યું ના, પણ એ વાત સાંભળો, સરકારમાં આવ્યો તો વાત હતી, અમે ક્યાં બનાવીએ ઘરો નહીં, પણ તમે બનાવવા માટે અમે તૈયાર હતા, અમારી જોડે આયોજન હતું, અને તમારી ફરજ તો બનતી છે, અને અમે તમામ મોરચે લડ્યા છીએ. 16 લાખ નું મકાન ઘરના ઘરમાં બીજેપી આપે છે, એ બિલ્ડર 13 લાખમાં પણ આપે છે. સરકારની જમીન હોય, સરકારની યોજના હોય તો બિલ્ડર કરતી પણ મોંઘા મકાનો મળે છે. એ વાત બહુ લાંબી છે, એમની મેનિફેસ્ટો ઉપર આવીએ તો અત્યારે ચૂંટણીના 6 મહિના બાકી રહે, પ્રજાના પ્રશ્નો સાંભળવાના અને લાગણીઓ લઈને અમે મેનિફેસ્ટો બનાવ્યું. સાહેબ 30 વર્ષથી તમે ગુજરાતમાં છો, તમારા શાસનમાં હુક્કાબાર ચાલુ થયા, આ ચૂંટણી આવી એટલે તમે 6 મહિના પહેલા બંધ કર્યા શિક્ષણ. એક મિનિટ, આ બોલો છો ત્યારે હું નથી બોલતો, મને બી જગરતા આવડે. આપ શિક્ષણની વાત કરો તો તમે જે શિક્ષણની દુકાનો કરી નાખી, વેપારીકરણ કર્યું, એનું ખાલી ભ્રમક 15,000 રૂપિયાની ફી, સેલ્ફ ફાઇનાન્સની દુકાનો જે ખરેખર સરકારની જવાબદારી હોય, તો એ તમારી સરકારે સ્વીકાર્યું કે 15 એક મિનિટ સાહેબ 15,000થી વધુ ફી નહીં લઈએ. એ બી હજી અસમંજસમાં છે, તમારો એ કોઈ પ્રજાલક્ષી અભિગમ જ નથી. તમે ગૌમાંસની 30 વર્ષથી તમારી સરકાર છે, ગૌમાંસનો કાયદો હમણાં લાયા, દારૂબંધીનો તમારો મેનિફેસ્ટો છેલ્લી 5 ચૂંટણીઓમાં હતો, તમે હમણાં દારૂબંધીનો કાયદો લાયા, ગુજરાતના તમામ સમાજોને તમે લાવી તો રહ્યા છે, માર્યા છે. એક મિનિટ તમે આખા આખા ગુજરાતના સમાજો તમારી સામે છે, એટલે તમને અત્યારે પ્રજા યાદ આવી છે. અને આ બધા નિર્ણયો, પ્રજાલક્ષી અભિગમ, શિક્ષણની ફી, દારૂબંધી, હુક્કાબાર, આ બધું તમને અત્યારે યાદ આવ્યું કે ગુજરાતની પ્રજાથી એ તમને ઓળખી લીધા. 30 વર્ષ તમે શાસન કર્યું, 30 વર્ષમાં ગુજરાતની પ્રજાને શું આપ્યું? પાણી, લાઇટ, ગટર, એ તો પ્રાઇમરી જરૂરિયાત છે, આપવી જ પડે. તમે વેરા લો છો, શું લાગે છે? બિલકુલ બિલકુલ, યુરિયાના ખાતર નો ટેક્સ લો છો ગુજરાતના. સુધીરભાઈ, સવાલ એ થાય છે કે મેનિફેસ્ટો પાર્ટીઓ આપે છે, પણ ખરેખર મેનિફેસ્ટો નો આ લોકો અમલ કરતા નથી હોતા, અને કરે તો માત્ર 5%. ખરેખર એવું ના હોવું જોઈએ કે જે પાર્ટી મેનિફેસ્ટો માં વચન આપે એ વચન ભંગ કરે તો એ પાર્ટીને સજા મળે, અથવા તો કોઈ કાયદાકીય રીતે એ જે નેતા કે હોય એને એની સામે કંઈ પગલા ભરી શકે. કાયદાકીય રીતે અઘરું છે, પણ એ જાગૃતિ પ્રજાએ દાખવવાની જરૂર છે. એ જાગૃતિ પ્રજામાં નથી ત્યારે જ આ બધું શક્ય બની છે. હું તમને કહું, 1947 થી લઈને આજ સુધીના જે મેનિફેસ્ટો કયો કે આ જે એને સંકલ્પ પત્ર કયો એનો ટ્રેક રેકોર્ડ જોવો તો વચન ને વાસ્તવિકતાની અંદર રેશિયો તમે પરખો તો 10% થી વધારે નહીં હોય, ગેરંટી. અત્યારે દાખલા તરીકે હવે છેલ્લી ઘડીએ, અને બીજું હવે તો ગિમિક થવા માંડી છે. માની લો કે હું તમને કહું, ભારતીય જનતા પક્ષની 15 વર્ષની શાસન હોય, ગૌરવ પથના મોટા તો પાટિયા લાગી જાય, અને જે હોય એમાં રિનોવેશન કરી દે ને આંકડા આવી જાય આવા બધું. પણ બીજું, 1 કરોડ વૃક્ષો વાવ્યા હોય તો ક્યાં 1 કરોડ વૃક્ષો દેખાતા નથી. એટલે આ સરકાર અત્યારે ભારતીય જનતા પક્ષની છે, એટલે ભારતીય જનતા વાત કરીએ, કોંગ્રેસ હતી ત્યારે કોંગ્રેસ બિલકુલ દરેક ભારતીય છે એ લોકોને મૂર્ખ બનાવવા નથી. કોઈ પણ બિલ્ડર હોય, બિલ્ડર કોઈ સ્કીમ બહાર પાડે અને એ સ્કીમ માં એ જો ભંગ કરે તો એની સામે એક્શન લેવા જોઈએ. ગંભીર વાત એ છે, સામે પણ લેવા આવવું જોઈએ. સંકલ્પ પત્ર શબ્દની અંદર જ છે એ, તમે કહો છો સાચું એક્શન લેવું, પણ એક્શન વાળું છે ને એ કાયદાકીય આટીગુટી ની અંદર આ લોકો લાવતા જ નથી, કારણ કે પોતે જ પોતે એની સજા એક જ છે કે લાવવા ઈચ્છતી નથી. હર્ષદભાઈ, એની સજા મરતી તમે 5 વર્ષે મતદાન કરવા જાવ એ જ છે, પણ વચ્ચે જો પ્રજા જાગૃત રહે તો આમાં અત્યારે પ્રગતિ થઈ શકે. થઈ શકે બિલકુલ. હર્ષદભાઈ, એક સવાલ એ થાય છે, એવું ક્યારેક નહીં લાગતું કે આપણે પ્રજાને માત્ર લોલીપોપ આપીએ તો એના કારણે પ્રજામાં રોષ થાય? ના ના, એવું નથી હોતું, લોલીપોપ નથી હોતી. અમે જેમ કીધું એમ, તમે માત્ર તમે નહીં, એક ગમે પાર્ટી હર્ષદભાઈ હર્ષદભાઈ જવાબ આપવા દેશો. બિલકુલ, લોલીપોપ એટલે અમે જે 15 વર્ષથી, માનો કે 20 વર્ષથી સત્તામાં છીએ, 20 વર્ષ ગુજરાત ની અંદર 1990 પછી કોંગ્રેસ આજ દિવસ સુધી સત્તામાં નથી આવી. પરંતુ શા માટે લોકો અમને વારંવાર શા માટે રિપીટ કરે? પ્રજા વખતે શા માટે અમને લોકો વારંવાર મત આપે? શા માટે પ્રજા? મારો સવાલ, પ્રજામાં તમને નથી લાગતું કે ભારતીયો
પૂરું કરવું જોઈએ, ભાજપ લોકો નહીં, બિલકુલ વચન આપે પૂરા કરવા, સંકલ્પ પત્ર પૂરું કરવા માટે જ હોય છે. પાંચ વર્ષ દરમિયાન જે સંકલ્પ લીધા હોય એ સંકલ્પ પૂરા કરવા માટે જ હોય છે. કામગીરીની અંદર નથી થતા, પૂરા નથી થતા, નહીં પૂરા નથી થતા એવું નથી કહેતો, એ દિશાનો પ્રયત્ન ચોક્કસ હોય છે. જો ખરેખર પાર્ટીઓ વિશ્વાસ કેળવવો હોય ને ખરેખર નિષ્ઠાથી કામ કરો તો મારું એક સૂચન અત્યારે જ વિચાર આવે છે, જો પાંચ વર્ષનો સંકલ્પ પત્ર આપ્યો તો એ લોકો તબક્કાવાર એની બ્લુ પ્રિન્ટ આપી દો કે પહેલા વર્ષમાં આટલું, બીજા વર્ષમાં આટલું, ત્રીજા વર્ષમાં, તો તમે 100 ની અંદર 60 માર્ક મળે ને તો બહુ સારું કહેવાય. એ તબક્કાવાર જો કોઈ પક્ષ સાહસ કરે તો મને એમ છે કે લોકાદર એને મળે અને એને વિશ્વસનીય સાપડી થાય, પણ જો એની નિષ્ઠા હોય તો આ થઈ શકે. નિષ્ઠા હોય તો એક એક વર્ષનો રોડ મેપ હોવો જોઈએ માટે નવી વાત. કોંગ્રેસ આવું કરી શકશે? બોલવા દે મને ગોસ્વામી, કોંગ્રેસ આવું કરી શકશે? કોંગ્રેસ પક્ષે સાહેબ જવાબદારી પૂર્વક કહું છું, આઝાદીથી આજ દિન સુધી શું પરિસ્થિતિ ને અમે કોંગ્રેસે શું કર્યું, રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદો કોંગ્રેસે આપ્યો છે, આજે જવાબદારી પૂર્વક કહું કે મારી પાર્ટી આ દેશના બંધારણ, આ દેશના બંધારણ અને મેનિફેસ્ટો બહાર કોંગ્રેસના કોઈ પણ રાજ્યની અંદર કે કેન્દ્રમાં કોંગ્રેસે કામ નથી કર્યું, અને કર્યું હોય તો મને બતાવો તો હું આપની આ વી ટીવીના માધ્યમથી હું માફી માંગવા તૈયાર છું. અને હું એમને 1000 કારણો બતાવું. અમદાવાદનું નામ કર્ણાવતી બનાવવાનું કોને કીધેલું? 370 ની કલમ કોણ દૂર કરશે? માટે જે બહુમતી આવશે દિવસે થઈ જશે. શું વાત કરો? એ અમારી એકદમ સંકલ્પ ની અંદર જોડેલ છે. 370 ની ચિંતા, રામ મંદિર ના પૈસા ખાઈ ગયા તમે, હિસાબ આપો. મુદ્દો એ છે કે આપણે તમામ જે ડિસ્કશન આપણે કરી રહ્યા હતા એ એક મુદ્દા વાઇઝ આપણે ડિસ્કશન કરી રહ્યા હતા. સમયનો અભાવ છે. ત્રણેય મહાનુભાવ સુધીરભાઈ, હિમાંશુભાઈ, હર્ષદભાઈ, ખૂબ ખૂબ આભાર. દસમ મિનિટનો સવાલ એ થાય છે કે સોગઠાબાજીથી મળશે સત્તા, બે વસ્તુ ઉપર આપણે ચર્ચા કરી. એક તો ભાજપ અને કોંગ્રેસની જે રણનીતિ છે, બીજું મેનિફેસ્ટો. મેનિફેસ્ટોના નામે જે રીતે લોકોને ગુમરાહ કરવામાં આવે છે દરેક પોલિટિકલ પાર્ટી, ખરેખર જનતાએ જૂનું મેનિફેસ્ટો લઈ અને બેસવું જોઈએ અને ત્યારબાદ વોટ આપવા જોઈએ. 2012માં ભાજપે શું વચનો આપ્યા હતા, કોંગ્રેસે શું આપ્યા હતા? કોંગ્રેસ સત્તામાં ન આવી તો જે ભાજપે વચનો આપ્યા એ પૂરા કરવાની જવાબદારી પણ વિપક્ષની હોય છે. એક વિપક્ષ જિમ્મેદાર હોય તો એની હોય છે, પરંતુ એ વિપક્ષે નિભાવી છે કે નહીં, આ તમામ બાબતો ઉપર જોઈ આનો આપણે મત આપવું જોઈએ. જે રીતે સુધીરભાઈ હમણાં કહ્યું કે એનો એક જ ઈલાજ છે, કારણ કે આમાં વચને તમે એને જેલ નહીં મોકલી શકો કોઈ પોલિટિકલ પાર્ટીને, પરંતુ મત નહીં આપો અથવા તો મત વિચારીને આપશો તો એનો ચોક્કસ પરિણામ તમને મળશે. આજે બસ આટલું જ. ફરીથી આવતીકાલે નવા મહેમાન નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી તમે જોતા રહો વીટીવી ન્યૂઝ. મને રજા આપો. નમસ્કાર.